સુરત શહેરના વરાછા વિસ્તારમાં ફેસબુક ઉપર રમકડા વેચવાના બહાને છેતરપિંડી આચરનાર 3 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા હોવાનું સામે આવ્યું છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ડમી વેબસાઇટ બનાવી રમકડાની લોભામણી સ્કીમથી છેતરપિંડી કરનારા યુવકો ઝડપાયા છે. શહેરના વરાછા વિસ્તારના યુવકોએ સોશિયલ મીડિયામાં પ્લેટફોર્મ ફેસબુકમાં ડમી વેબસાઇટ બનાવી હતી. આરોપીઓ રમકડા સતત આપવાની સ્કીમોથી રૂપિયા ઉઘરાવતા હતા, જેથી પોલીસે આ મામલે 3 આરોપીઓને ઝડપી પાડી તપાસ હાથ ધરી છે. વરાછા વિસ્તારના યુવકોએ સોશિયલ મીડિયામાં પ્લેટફોર્મ ફેસબુકમાં ડમી વેબસાઇટ બનાવી હતી, જેમાં લોભામણી જાહેરાત આપી દેશભરમાં લોકો સાથે નાણાકીય છેતરપિંડી કરતી ટોળકીને ઝડપી પાડવામાં આવી છે. આ આરોપીઓ રમકડા સતત આપવાની સ્કીમોથી રૂપિયા ઉઘરાવતા હતા, જેથી પોલીસે 3 આરોપીઓને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. ફેસબુક ઉપર ફ્લિપકાર્ટની નામની વેડમી વેબસાઇટ બનાવીને રમકડા વેચવાના બહાને છેતરપિંડી કરવામાં આવતી હતી, તો માત્ર 389 રૂપિયામાં રમકડાની લોભાવણી સ્કીમો આપી છેતરપિંડી કરાતી હતી, તો અલગ અલગ 3500થી વધુ લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી હોવાનું જાણવા મળી આવ્યું હતું. આ ટોળકી પોલીસ ફરિયાદ નહીં થાય તે માટે નાની નાની રકમની છેતરપિંડી કરતા હતા. પોલીસે બેંક એકાઉન્ટ તપાસતા મોટા ખુલાસા થવા પામ્યા છે, જેમાં 13,83,000થી વધુથી મત્તા એકાઉન્ટ જમા હતી. તો ઝડપાયેલા ઇસમમાં ફેસબુક પર દર 2 દિવસે આઈડી બદલી ડિલીટ કરતા હતા. તો વરાછા પોલીસે ગુનો નોંધી અવનિક ભરત વગાસિયા, નિખિલ હસમુખભાઈ સાવલિયા અને લક્ષણ ઉર્વે ભૂરિયો પંકજભાઈ ડાવરાને ઝડપી પડ્યા હતા. તો પોલીસ તપાસમાં મોટા ખુલાસા થાય તેવી શક્યતાઓ સેવવામાં આવી રહી છે. સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાબો બેબી ખીલોના ઓનલાઈન વેબસાઇટના નામે રૂપિયા 389 યુપીઆઈ આઈડી આપી અને જમા કરાવી અને છેતરપિંડી થયા અંગેની ફરિયાદી સાગરભાઈ મનોજભાઈ જોશીનાઓએ પોલીસ સ્ટેશને આવી અને પોતાની સાથે છેતરપિંડી અને ઓનલાઈન ચીટિંગ થયાની ફરિયાદ આપતા વરાછા પોલીસ સ્ટેશનના PI શ્રીએ ફરિયાદ નોંધી અને તાત્કાલિક આ ગુનાની તપાસ હાથ ધરતા આ ગુનાના કામે કુલ 3 ઇસમોને પોલીસે કસ્ટડીમાં લીધા છે અને પૂછપરછ તપાસ ચાલુ છે. સમગ્ર ઘટનાની હકીકત જોતા આરોપીઓએ બાબો બેબી ખીલોના ઓનલાઈન એ વેબસાઇટનું પેજ ફેસબુકના મીડિયમ ઉપર મૂકી અને કસ્ટમરને પોતે આ રીતે 389મો રમકડા બાળકોના રમકડા મળશે એ પ્રકારની જાહેરાત આધારે જે તે કસ્ટમરે પોતે ઓનલાઈન 389 રૂપિયા આરોપીઓના ખાતામાં જમા કરાવતા આરોપીઓએ પોતે આ પ્રોડક્ટ જે રમકડા ટોયઝ છે એ નહીં આપી અને આ વેબસાઇટનો ઉપયોગ કરીને લોકો સાથે છેતરપિંડી કરવા અંગેની ફરિયાદના બાબતે પોલીસ સ્ટેશનમાં તપાસ હાથ ધરવામાં આવી છે. 3 આરોપીઓ પૈકી એક આરોપી જે મુખ્ય આ જેને વેબસાઇટની લિંક બનાવેલી એની પણ મેઇન આરોપીની ધરપકડ કરેલ છે, તેમજ ફેડરલ બેંક જોડે જે UPI આઈડી કનેક્ટ કરેલું એને એ આરોપીની પણ ધરપકડ કરવામાં આવેલી છે અને જરૂરી બેંક પાસેથી માહિતી માગી અને ખરેખર આ ગુનામાં કેટલા આરોપીઓની કેટલા કસ્ટમરોની સાથે છેતરપિંડી થયેલ છે તે બાબતે તપાસ ચાલુ છે. કુલ 13,83,597 રૂપિયા આ એકાઉન્ટમાં જમા થયા છે, એટલે 389 પ્રમાણે ગણીએ તો 3,000 આજુબાજુ કસ્ટમરો જોડે ઓનલાઈન ચીટિંગ થયું હોય તેવું કહી શકાય અને UPI આઈડી તેમજ બેંક ડિટેલના આધારે કસ્ટમરો, કારણ કે ઓનલાઈન ચીટિંગ થયું છે એટલે કસ્ટમર પણ આખા ભારત દેશમાંથી ગમે ત્યાંથી હોઈ શકે એટલે એની પણ તપાસ ચાલુ છે. કારણ કે આ પ્રકારની લલચામણી અને લોભામણી વાત હોય ત્યારે 389 જેવી નાની એમાઉન્ટના લીધે લોકો પોતે અને એની અંદર ઇઝીલી મની ટ્રાન્સફર કરી અને પ્રોડક્ટની વસ્તુ લેવા માટે પ્રેરાય છે, પરંતુ આ એક ગુનો નોંધવાથી અને આરોપીની ધરપકડ થવાથી લોકોમાં જાગૃતતા વધશે અને આ પ્રકારના ચીટિંગ કરનાર ઇસમો ઉપર પણ રોક લાગશે. નરેશ સિમરણ સાથે CN24 ન્યૂઝ સુરત. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.